अभी हम स्टार्ट करते हैं शॉर्ट क्वेश्चन विच इज़ फॉर एमसीक्यू। एमसीक्यू के लिए स्टार्ट करते हैं चैप्टर 15 संभावना। अभी आपने एमसीक्यू माटे टूंका प्रश्नों विचार करीशूँ। प्रकरण नाम से संभावना। प्रश्न नंबर आगना वीडियो में 1-15 बनावेला था। ये प्रश्न नंबर 16 2020 साल में 53 रविवार आवे तेवी संभावना शोधो। तो 2020 नो वर्ष लीप वर्ष है। तो 20 4 वडे भगाय छेले बे आंकड़ा जोवाना। 4 वडे भागी सकाय तो लीप वर्ष होय। कुल दिवस केटला होय 366। एक अठवाडियामां 7 दिवस में 1 જ રવિવાર આવે તો 366 ને 7 વડે ભાગીએ તો 7 5 5 1 વધ્યો 7 2 14 2 તો 366 બરાબર 52 ગુણ્યા 7 વત્તા 2 તો શેષ કેટલી વધી 2 તો ઘટના એ 53 રવિવાર આવે તો પી ઓફ એ બરાબર શેષના છેદમાં 7 શેષ કેટલી હતી 2 2 ના છેદમાં 7 એ જવાબ। प्रश्न नंबर 17 2021 में 53 बुधवार आवे तेनी संभावना शोधो। तो जवाब 2021 नो वर्ष बिन लीप वर्ष नथी। जो लीप वर्ष ना हो तो दिवस केटला थाय 365। दरेक अठवाडियामां एटले के 7 दिवस में 1 ज बुधवार आवे तो 7 वडे भाग्या आपणे 365 भाग्या 7 करिए तो 52 गुण्या 7 364 વત્તા 1 એટલે 65 શેષ 1 વધી। ઘટના એ 53 બુધવાર આવે તો પી ઓફ એ બરાબર શેષના છેદમાં 7 શેષ કેટલી હતી 1 1ના છેદમાં 7। પ્રશ્ન નંબર 18 2020 સાલમાં ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના શોધો। તો 2020 એ લીપ વર્ષ કહેવાય તો લીપ વર્ષમાં કુલ 366 દિવસ હોય ને ફેબ્રુઆરી માસમાં 28ને બદલે 29 દિવસ હોય। એક અઠવાડિયામાં 7 દિવસમાં 1 રવિવાર આવે તો 7 વડે ભાગતો તો 7 ગુણ્યા 4 28 વત્તા 1 29 1 શેષ વધી। ઘટના 1 5 રવિવાર આવે પી ઓફ એ બરાબર શેષના છેદમાં 7 શેષ કેટલી હતી 1 1ના છેદમાં 7। પ્રશ્ન નંબર 19 2021 સાલમાં ફેબ્રુઆરીમાં 5 બુધવાર આવે તેની સંભાવના શોધો। 2021 સાલ બિન લીપર્સ નથી એટલે ફેબ્રુઆરીના દિવસ કેટલા થાય 28 થાય। 28ને 7 વડે ભાગીએ તો 7 ચોક 28 વત્તા 0 શેષ કેટલી વધી 0। તો ઘટના એ બરાબર પી ઓફ એ બરાબર શેષના છેદમાં 7 0 અપોન 7 0ના કોઈ પણ સંખ્યા વડે ભાગતો 0 જ મળે તેથી સંભાવના કેટલી થઈ ગઈ 0। તો 2021 સાલમાં ફેબ્રુઆરી માસમાં 5 બુધવાર આવે તેની સંભાવના 0। પ્રશ્ન નંબર 20 2021 સાલમાં જાન્યુઆરી માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના શોધો। તો 2021 સાલ જાન્યુઆરીમાં 31 દિવસ હોય કોઈ પણ લીપ વર્ષ હોય કે લીપ વર્ષ ન હોય તો પણ જાન્યુઆરીના 31 દિવસ જ હોય। 7 દિવસમાં 1 રવિવાર આવે એટલે 7 વડે ભાગતા 31 ભાગ્યા 7 7 ગુણ્યા 4 28 વત્તા 3 શેષ કેટલી વધી 3। ઘટના એ 5 રવિવાર આવે પી ઓફ એ બરાબર શેષના છેદમાં 7 શેષ 3ના છેદમાં 7 તો પી ઓફ એ બરાબર 3ના છેદમાં 7 એ સંભાવના। ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના 3ના છેદમાં। પ્રશ્ન નંબર 21 2020 સાલમાં એપ્રિલ માસમાં 5 ગુરુવાર આવે તેની સંભાવના શોધો। જવાબ 2020 સાલ એપ્રિલ તો 30 દિવસ હોય લીપ વર્ષ હોય કે નિલીપ વર્ષ ના હોય પણ એપ્રિલમાં 30 જ દિવસ હોય। 7 દિવસમાં 1 ગુરુવાર આવે 30ને 7 વડે ભાગતો 7 ગુણ્યા 4 28 વત્તા 2 એટલે શેષ 2 વધી। તો ઘટના એ 5 ગુરુવાર આવે પી ઓફ એ બરાબર શેષ છેદમાં 7 પી ઓફ એ બરાબર 2ના છેદમાં 7 તેથી 2020 સાલમાં એપ્રિલ માસમાં 5 ગુરુવાર આવે તેની સંભાવના 2ના છેદમાં। પ્રશ્ન નંબર 22 પી ઓફ ઈ જેમ પી ઓફ ઈ બાર બરાબર 2 જેમ 7
तो पी ऑफ ई बराबर केटला ने पी ऑफ ई बार बराबर केटला, तो पी ऑफ ई जेम एट रेशियो पी ऑफ ई छेदमा पी ऑफ ई बार बराबर बेना छेदमा सात, तो पी ऑफ ई बराबर टू के, पी ऑफ ई बार बराबर सेवन के नॉट इक्वल टू जीरो, परंतु आप सूत्र जाए पी ऑफ ई प्लस पी ऑफ ई बार बराबर के वन, पी ऑफ ई की किमत टू के थी, पी ऑफ ई बार की किमत सेवन के थी बराबर वन, नाइन के बराबर वन, के बराबर एक ना छेद में नौ, तो पी ऑफ ई टू के तू तो टू इंटू वन अपॉन नाइन टू अपॉन नाइन, पी ऑफ ई बार सेवन के तो सेवन अपॉन वन अपॉन नाइन तो सेवन अपॉन नाइन, ये जवाब मिलो पी ऑफ ई बराबर टू अपॉन नाइन ने पी ऑफ ई बार बराबर सेवन अपॉन नाइन, मोस्ट सीम्पल अगत्यनो दाखलो है। हवे प्रश्न नंबर 23 जे बोर्ड में पूछेलो प्रश्न है, पृथ्वी पर जेनो जन्म थाय छे तेनु मृत्यु थाय छे ते नक्की छे तेनी संभावना शोधो, तो जवाब जेनो जन्म थाय छे तेनु मृत्यु थाय छे आ घटना चौक्स घटना होवाथी संभावना केटली थई गई एक। हवे प्रश्न नंबर 24 एक माहिती मुजब हवामान खाताने 100 आगाहीमांथी 8 आगाहीओ साची पड़ती नथी, तो हवामान खाताने साची माहिती आगाही साची पड़े तेनी संभावना केटली, तो जवाब हवामान खाताने कुल माहिती केटली हती, कोई 100 आगाहीओनी माहिती आपणे प्राप्त करी एनो सर्वे कर्यो કે સર્વેમાં શું આવ્યું, કભી આઠ માહિતી સાચી નથી તેથી સાચી આગાહી પડે છે સમાન 100 - 8 બરાબર 92, ઘટના એ હવામાન ખાતાની આગાહી સાચી પડે તો પી ઓફ એ બરાબર હવામાન ખાતાની આગાહી સાચી પડે તેના દિવસો સંખ્યા છેદમાં કુલ આગાહી સંખ્યા પી ઓફ એ બરાબર 92 - 100 તો 0.92। પ્રશ્ન નંબર 25 જો પી ઓફ સી બરાબર 2 - 7 તો પી ઓફ સી બાર કેટલું, પી ઓફ સી બરાબર 2 - 7 પણ આપણે સૂત્ર જાણીએ છીએ પી ઓફ સી પ્લસ પી ઓફ સી બાર બરાબર 1 - 7 વત્તા પી ઓફ સી બરાબર 1 એ પી ઓફ સી બાર બરાબર 1 - 2 - 7 તેથી પી ઓફ સી બાર બરાબર 7 - 2 - 7 5 - 7 તેથી પી ઓફ સી બરાબર 5 - 7। હવે 26મો દાખલો ઘટના કોઈપણ ઘટના કેની સંભાવના ખાલી ગયા હોય કોઈપણ ઘટના કે માટે 0 < પી ઓફ કે < 1 ઓછામાં ઓછી ઘટના 0 હોય એ વધુમાં વધુ ઘટના 1 હોય। નંબર 27 એક અંકની પ્રાકૃતિક સંખ્યામાં યુગ્મ સંખ્યા મળે તેની સંભાવના કેટલી, તો એક અંકની પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3, 4, 9 સુધી હોય મને 9 સંખ્યા, ઘટના એ તો બેકી સંખ્યા મળે, બેકી એટલે યુગ્મ સંખ્યા મળે, તેમાં કઈ કઈ સંખ્યા હોય 2, 4, 6, 8 કુલ 4 સંખ્યા હોય તો પી ઓફ એ બરાબર 4 - 9 આ સંભાવના મળે। પ્રશ્ન નંબર 28 એક થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈઓ છે, રુદ્ર થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે તો મીઠાઈ નારંગીના સ્વાદની હોય તેની સંભાવના શોધો, જવાબ એક થેલીમાં ફક્ત નારંગીના સ્વાદની જ મીઠાઈઓ હતી તેથી મોસંબીના સ્વાદની અથવા નારંગીના સ્વાદની કોઈ શક્યતા નથી, તો રુદ્ર થેલામાંથી જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે, મીઠાઈ નારંગીના સ્વાદની હોય તે ઘટના અશક્ય ઘટના કહેવાય, તેથી એ ઘટનાની સંભાવના 0 છે, કારણ કે તે શક્ય કેવી ઘટના કહેવાય અશક્ય ઘટના। પ્રશ્ન નંબર 29 પ્રયોગ ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટી આપવામાં આવે છે, પરિણામ જવાબ સત્ય છે કે અસત્ય તે કયા પ્રકારની સંભાવના છે, તો જોઈએ કોઈપણ પ્રશ્નોનો જવાબ સાચો હોય કે ખોટો હોય એ બંને રીતે જ આપી શકાય, એટલે કે દરેકની સંભાવના 1/2 - 1/2 હોય એટલે કે 50-50% હોય, તેથી આ ઘટના સમસંભાવી છે। એ પ્રશ્ન નંબર 30 સરખી રીતે છીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તો પસંદ કરવામાં આવે છે
तो ते पत्तु लाल रंगनो राजा होय तेनी संभावना केटली? तो जवाब तो ताशना कुलपत्तानी संख्या तो 52, लाल रंगना राजानी संख्या तो 2, एक लालनो राजा अने एक चौकटनो राजा। धारो के घटना ई लाल रंगनो राजा पसंद थाय तो पी बराबर लाल रंगना राजानी संख्या छेदमां कुल संख्या 2 ना छेदमां 52, 2 × 2 = 2, 2 = 26, 52 1 ના છેદમાં 26। એ ઘટનાની સંભાવના POP બરાબર 1 ના છેદમાં 26। હવે પ્રશ્ન નંબર 31, સરખી રીતે છીપેલા તાસના 52 પત્તાની ટુકડીમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે છે તો તે પત્તું મુખમુદ્રા એટલે કે ફોટાવાળું હોય, ચિત્રવાળું હોય, આ 3 શબ્દો વાપરી શકાય તેની સંભાવના કેટલી? તો જવાબ જોઈએ આપણે, તાસના કુલ પત્તાની સંખ્યા 52, મુખમુદ્રા એટલે કે ચિત્રવાળા પત્તાની સંખ્યા 12, 3 લાલના હોય, 3 કાળીના હોય, 3 ચકટના હોય અને 3 ફૂલીના, ગુલામ, રાજા અને રાણી, એમ દરેકમાં 3 3 એટલે 3 × 6 = 12 પત્તા। ઘટના એ બરાબર ચિત્રવાળું પત્તું પસંદ થાય, POP બરાબર ચિત્રવાળા પત્તાની સંખ્યા છેદમાં કુલ પત્તાની સંખ્યા, POP બરાબર 12 ના છેદમાં 52, 3 × 6 = 12, 13 × 6 = 52, 3 ના છેદમાં 13, તે POP બરાબર 3 ના છેદમાં 13। હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 32, 5 ચોકટના પત્તા 200 ગુલામ, રાણી, રાજા અને 1 કુમ એ તમામના મુખ નીચે તરફ રાખીને એટલે ચિત્રો નીચે તરફ રાખીને સરખી રીતે છીપેલા છે, પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે તો તે પત્તું રાણીનું હોય તેની સંભાવના કેટલી? જો રાણીને કાઢી લેવામાં આવે અને બાજુ મૂકી દેવામાં આવે અને પત્તું ખેંચવામાં આવે તો 1 ની સંભાવના કેટલી? પત્તું રાણીનું હશે તેની સંભાવના કેટલી? તો જવાબ તો પસંદ કરેલા પત્તા કેટલાની સંખ્યા? કુલ 5 હતા, કયા કયા 5 હતા? તો ચોકટનો 200, ગુલામ, રાણી અને રાજા અને 1 કુમ 1 2 3 4 5 એટલે કુલ પત્તા કેટલા હતા? 5। ઘટના એ બરાબર એક પત્તું રાણીનું મળે તો POP બરાબર રાણીના પત્તાની સંખ્યા છેદમાં કુલ પત્તાની સંખ્યા, તો રાણીનું પત્તું 1 હતું છેદમાં 5, 0.2। પ્રશ્ન નંબર 2, રાણીનું પત્તું બાજુમાં મૂકી જતો તો બાકી રહે પત્તાની સંખ્યા કેટલી રહી? 5 + 1 = 4 હોય તો ઘટના બી 1 પસંદ થાય તો બી બરાબર 1 ની સંખ્યા છેદમાં કુલ પત્તાની સંખ્યા, 1 ની સંખ્યા 1 હતી, બાકી રહેલા પત્તા 4 હતા એટલે 1 / 4 = 0.25। નંબર 3, ઘટના સી, રાણીનું પત્તું પસંદ થાય। આપણે જોયું કે પહેલાં 5 પત્તામાંથી રાણીનું પત્તું મળ્યું હતું તે બાજુમાં મૂક્યું એટલે રાણીનું પત્તું રહેતું નથી એટલે POC = 0, રાણીનું પત્તું મળી તો ઘટનાની સંભાવના 0, કારણ કે તે અશક્ય ઘટના છે, કારણ કે તે પત્તાને પહેલાંથી જ બાજુમાં મૂકી દીધેલું છે। પ્રશ્ન નંબર 33, નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? એ ઓપ્શન આપેલા છે 2/3 એટલે 0 અને 1 ની વચ્ચે આવી જાય, -1.5 નેગેટિવ સંભાવના શક્ય નથી, 15% એટલે 15/100, 7 ના છેદમાં 10 એટલે બી શક્ય નથી, કારણ કે કોઈપણ ઘટના એ 0 > POP > 1 હોય, ઋણ સંભાવના શક્ય નથી। પ્રશ્ન નંબર 34, એક વાણીમાં 24 લખોટી છે, કેટલી લખોટી છે? 24, એમાં કેટલીક લીલી અને બાકીની ભૂરી છે, બરણીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો તે લખોટી લીલી હોય તેની સંભાવના 2/3 છે, એમ આપેલું જ છે, તો ભૂરી લખોટી તથા લીલી લખોટીની સંખ્યા શોધો। ધારો કે બરણીમાં કુલ સંખ્યા લખોટીની સંખ્યા કેટલી હતી? 24, ધારો કે લીલી લખોટીની સંખ્યા 1 હોય તો ઘટના એ લીલી લખોટી મળે તો POP = 1/24, પરંતુ POP આપણને આપેલું છે 2/3
તો 2/3 બરાબર એક્સના છેદમાં 24, ચોકડી ગુણાકાર 2×24^3, 3×8=24, 8×2=16, એક્સની કિંમત કેટલી મળી? 16. એક્સ શું થાય તો આપણે લીલી લખોટીની સંખ્યા, તો લીલી લખોટીની સંખ્યા બરાબર 16, તો 24માંથી 16 બાદ કરીએ એટલે ભૂરી લખોટીની સંખ્યા મળી જાય, તો ભૂરી લખોટીની સંખ્યા કેટલી મળી? 8. તો વિડીયો લાઈક પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ.